ગુજરાતમાં ટાઉટે વાવાઝોડાએ ભારે તારાજી સર્જી હતી અને મોટાભાગના વિસ્તારોમાં સમગ્ર જગ્યાએ વૃક્ષો મોટા પ્રમાણમાં ધરાશાયી થયા હતા, સાથે સાથે રસ્તા ઉપર મોટા મોટા ભૂવા પણ પડ્યા હતા. અમદાવાદના મોટાભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, જેના લીધે અસંખ્ય વાહનો અટવાયા હતા. રસ્તાઓની આવી હાલત હતા. અમદાવાદ મહાનગરપાલિકાની કામગીરી પર પણ અનેક સવાલો ઉભા થયા છે. તરફ જ્યારે તાવતે જે સાયક્લોન છે આવીને જ્યારે જતું રહ્યું છે, અમદાવાદ પાર કરી ગયું છે. હવે ઉપાધિ એ થઈ છે મુશ્કેલી કે જે ઠેઠે છે, આપ જોઈ શકો છો ઠેઠે રોડ ઉપર જ્યાં ને ત્યાં બસ ઝાડ પડેલા છે. આપ જોઈ શકો છો ઝાડ પૂરું ફળિયા સાથે નીકળી ગયું છે. ઝાડ જોઈ શકો છો આપ, રિક્ષા એક છે ફળિયા નીચે, ઝાડની નીચે પૂરી એક રિક્ષા છે તે દબાઈ ગઈ છે. તમે આટલા પછી આપ અંદાજો લગાવી શકો છો કે પવન જ્યારે ફૂંકાયો હશે ત્યાં કેટલો પવન હશે? અંદાજો જો લગાવવામાં આવે તો અંદાજે 70-80-90 કિલોમીટરની ઝડપે જે છે પવન ફૂંકાઈ રહ્યો હતો, તેવામાં ઠેઠે જગ્યાએ જે વરસાદ પણ જે છે ફૂલ પુષ્કળ પ્રમાણમાં ચાલુ હતો, તેવામાં જોવા જઈએ તો ખૂબ જ જગ્યાએ જે અમદાવાદના મોટાભાગના જે વિસ્તારો છે ત્યાં દરેક ભાગના વિસ્તારોમાં જે છે પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. તો સાથે સાથે રોડ ઉપર ક્યાંક ને ક્યાંક ઝાડ પણ જોવા મળે. આ ઝાડ પણ આપ જે જોઈ શકો છો રોડની વચ્ચોવચ્ચ છે. જોઈ શકો છો આપ, આપણે નરોડાના બેઠક વિસ્તારમાં અત્યારે છીએ, ત્યાં ઝાડ છે જોઈ શકો છો આપ. તો અંદાજો આશરે અમદાવાદની અંદર જો આ પ્રકારનું જે વાવાઝોડું છે એ 23 વર્ષ પછી આવ્યું હોવાનું માનવામાં આવે છે. તો જે વાવાઝોડું હતું તેની તીવ્રતા ખૂબ જ ભયાનક હતી, તેના પગલે જે છે અમદાવાદમાં ઠેઠે જગ્યાએ આ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા. જતીન રાવલ, ઇન્ડિયા ન્યૂઝ, અમદાવાદ.